નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એક્ઝામ સલાહ. મારું નામ છે કુણાલ. તો આજે આપણે ઘડિયાળ પ્રકરણનો ભાગ નંબર 2 જોવાના છીએ. ભાગ નંબર 1 ઓલરેડી અપલોડ કરી દીધો છે, જો તમે નહીં જોયો તો જોઈ લેજો. આ વિડીયોમાં આપણે બિન સચિવાલય અને ડીવાયએસઓ માટે ખૂબ જ ઉપયોગી એવા ક્વેશ્ચન ચર્ચા કરીશું. જે ક્વેશ્ચનનો ટાઈપ છે, ઘડિયાળના બંને કાંટા ક્યારે અને કેટલી વખત મળશે. મિત્રો, આજકાલ મેં પણ ઘણી બધી મોક ટેસ્ટ હોય છે જેમાં આ ટાઈપનો ક્વેશ્ચન તમને જોવા મળ્યો હશે. તો આ ક્વેશ્ચન માત્ર 5-10 સેકન્ડમાં કઈ રીતે કરશું તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું, બરાબર? તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ. તો તમે ઘડિયાળ જોઈ શકો છો, બરાબર? તો આ ઘડિયાળમાં અત્યારે કેટલા વાગેલા છે? 1 વાગ્યો છે. તો મેં તમને કહું કે ઘડિયાળના બંને કાંટા 1 કલાકમાં કેટલી વખત મળશે, 1 કલાકમાં કેટલી વખત મળશે. તો અત્યારે 1 વાગ્યો છે, તો હવે 1 કલાક પછી કેટલા વાગશે? 2 વાગશે. મતલબ આ નાનો કાંટો છે, કલાકનો કાંટો, એ 2 પર આવી જશે, અને મિનિટનો કાંટો છે પાછો ફરીને 12 પર આવી જશે. તો મિત્રો, આ 1 કલાક દરમિયાન 1-2 વચ્ચે બંને કાંટા એકબીજાને કેટલી વખત મળ્યા હશે? જ્યારે બંને કાંટા એકબીજાને મળે ત્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી. તો આવું કેટલી વખત થયું હશે મિત્રો? તો આ બંને કલાકની વચ્ચે બંને કાંટા ટોટલ 1 કલાકમાં 1 વખત મળશે. કેટલી વખત? 1 વખત મળશે. મિત્રો આવું શું તમે યાદ રાખો, અને જો તમારે ઇમેજિન કરવું હોય તો તમારી પાસે ઘડિયાળ હોય તેમાં તમે જોજો કે બંને કાંટા 1 કલાક દરમિયાન બંનેને 1 વખતે ક્રોસ કરશે. પણ ક્યારેક એક્ઝામ્પલ એવું પણ લખેલું કે ક્રોસ કરશે, કંઈ એવું લખેલું છે 0 ડિગ્રી આવશે અથવા મળશે, બરાબર? એ બધાના મતલબ એક જ છે. મળે મીન્સ કે જો આ કાંટો છે અને એની પર કલાકનો કાંટો છે, તો આ બંને કાંટા એકબીજાને મળેલા છે અથવા ક્રોસ કરેલા છે અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી, બરાબર? તો આવી લેંગ્વેજ લોકો થોડી ચેન્જ કરી શકે. તો 1 કલાકમાં આવું કેટલી વખતે થાય છે? 1 વખતે, બરાબર? તો મિત્રો 1 કલાકમાં 1 વખત, તો 12 કલાકમાં કેટલી વખત મળશે? 12 કલાકમાં તમે કહેશો 12 વખત, બરાબર? કેમ કે 1 માં 1, તો 12 માં 12. પણ નહીં મિત્રો, 12 કલાકમાં 12 વખત નથી આવતો. 12 કલાકમાં ટોટલ મળશે 11 વખત. કેટલી વખત? 11 વખત. તો ચાલો મિત્રો જોઈએ આ 1 ક્યાં ગયો, કેમ 11 આવ્યા 12 કલાકમાં. તો આપણે જોયું કે ભાઈ 1-2 ની વચ્ચે 1 કલાકમાં 1 વખત મળશે, તેવી રીતે 2-3 માં 1, તેવી રીતે દર કલાકે 1 વખત મળશે બંને કાંટા. પણ મિત્રો હવે તમારે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે 11-12 અને 12-1 આ 2 કલાકના સમયગાળામાં 11-12 ની વચ્ચે પણ 1 પણ વખત નહીં મળશે બંને કાંટા એકબીજાને, અને 12-1 ની વચ્ચે પણ નહીં મળશે એકબીજાને. તો મિત્રો હવે આપણે ગણશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 વખત થયા, પહેલા 11 કેમ છે? તો મિત્રો જ્યારે 12 વાગશે, 12 ક્યારે વાગે મિત્રો? જ્યારે બંને કાંટા 12 પર હશે. તો આપણે જોઈએ 12 વાગેલા છે, તો જ્યારે 12 વાગશે ત્યારે પણ બંને કાંટા એક વખત મળશે, તો આપણે એ પણ કાઉન્ટ કરવું પડશે કે એકવાર 12 વાગે મળશે, અને બાકી 1-2 ની વચ્ચે, 2-3 ની વચ્ચે, 3-4, તેવી રીતે કુલ 10 વખતે મળશે. તો 12 કલાકમાં કેટલી વખતે? 11 વખત બંને કાંટા એકબીજાને મળશે. તો 12 કલાકમાં 11 વખત, તો 24 કલાકમાં, 24 કલાક મતલબ 1 દિવસ, 24 કલાક મતલબ 1 દિવસ. તો 1 દિવસમાં કેટલા? 12 11, તો 24 છે, 24 11 ભાગ્યા 12. અને આપણે ત્રિરાશિનો નિયમ મૂકશું તો આપણો આન્સર આવશે 22 વખત. તો 1 દિવસમાં બંને કાંટા 22 વખત મળશે. હવે મિત્રો જ્યારે તમને એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કે 3 દિવસમાં બંને કાંટા એકબીજાને કેટલી વખત ક્રોસ કરશે, નીચે 4 ઓપ્શન હોય તો શું કરવાનું મિત્રો? 1 દિવસમાં 22, તો 3 દિવસમાં ક્વેશ્ચન માર્ક, તો 3 × 22, તો 3 દિવસમાં કેટલી વખત ક્રોસ કરશે બંને કાંટા એકબીજાને? 66 વખતે. તો હવે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે આના આધાર પર આ ક્વેશ્ચન કરી શકો. મિત્રો અહીંયા મેં એક વસ્તુ લખી છે, 1 કલાકમાં 1 વખત, બરાબર? મતલબ 1 અને 2 એની વચ્ચે એમ થશે 1 વખત બંને કાંટા મળશે. તો આપણે હવે એક્ઝામમાં શું પૂછાય કે ક્યારે મળશે, જો એની પૂછે બંને કાંટા ક્યારે, ક્યારે અને કેટલી વખતે, તો કેટલી વખતે તો આપણે જોઈ લીધું, હવે ક્યારે મળશે? તો એક્ઝામમાં આજકાલ આવો ક્વેશ્ચન પૂછાય છે, ક્યારે મળશે?
મતલબ 1 થી 2 ની વચ્ચે એક્ઝેક્ટ આપણે મિનિટ કહેવાની છે કે એ મિનિટે બંને કાંટા એકબીજાને મળશે. તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે જલ્દી કરશું તો ચાલો જોઈએ. ક્વેશ્ચન આપણે લખીએ ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન લખું છું મેં 1 અને 2 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગ્યે એકબીજાને મળશે. મળશેની જગ્યાએ ક્રોસ કરશે એવું પણ આવી શકે, બરાબર. તો અહીં આપણે 4 ઓપ્શન હશે, એમાંથી આપણે કહેવાનું હોય છે કયો ઓપ્શન સાચો છે. તો મિત્રો આ ટાઈપના જ્યારે પણ ક્વેશ્ચન હોય અને આપણે એવું પૂછે કે એકબીજાને કેટલા વાગે મળશે, બરાબર, ક્યારે મળશે, એટલે આપણે ટાઈમ પૂછે તો શું કરવાનું. મિત્રો એક ફોર્મ્યુલા છે, પણ આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે ક્યારે કરશું કે જ્યારે મળશે, મળવાની વાત થતી હોય, ક્રોસ કરવાની વાત થતી હોય ત્યારે જ આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. ફોર્મ્યુલા શું છે? 5x / 12/11. અહીંયા x શું છે મિત્રો? તો x બરાબર આગળનો સમય. x બરાબર શું છે? આગળનો સમય. આગળનો સમય મતલબ અહીંયા આપણે શેની વચ્ચે મળવાની પૂછ્યું છે કે 1 અને 2 ની વચ્ચે ક્યારે મળશે, તો આગળનો સમય અહીંયા કેટલો હશે? 1 અને 2 માં આગળનો કયો છે? 1. તો અહીંયા આપણે x બરાબર કરતા દેશું 1. ચલો કિંમત મૂકીએ 5 / 1 / 12 / 11. તો કેટલા થઈ જશે? 60 / 11. તો 60 / 11 કરશો એટલે આપણો આન્સર આવી જશે 11 / 55 શેષ વચ્ચે 5. તો 5/5/11 મિનિટે. તો આપણે ઓપ્શનમાં શું લખેલું હોય છે? 1/5/11 મિનિટે બંને કાંટા એકબીજાને મળશે. તો ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. બસ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આ ફોર્મ્યુલા 5x / 12/11. આ ફોર્મ્યુલા આપણે આગળ પણ કામ લાગશે, જેમાં તમને પૂછશે કે 1 અને 2 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે એકબીજાને કાટખૂણે આવશે અથવા કેટલા વાગે એકબીજાને સામસામે આવશે. તો ત્યારે પણ આપણે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, પણ આમાં થોડોક ડિફરન્સ આવશે, બરાબર, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. એટલે સમય ચેન્જ કરી દઉં છું, હવે આપણે કરી દઈશું અહીંયા 5 અને 6. 5 અને 6 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે એકબીજાને મળશે? તો અહીં x બરાબર અહીંયા આપણે શું આવશે? આગળનો સમય. આગળનો સમય કેટલો છે? 5. તો x બરાબર કેટલા આવશે? 5. x બરાબર 5 મૂકશું. 5 5 12 11. હવે આને આપણે સાદુરૂપ આપશું તો 5 5 25. 25 નો કેની સાથે ગુણાકાર કરી દો? 12 સાથે. તો 25 નો 12 સાથે તમે તમારી રીતે ગુણાકાર કરી શકો છો. 10 1 5 ને 4 9 ને 10 1 અને 300. તો આવશે આપણો જવાબ 300/11. હવે 300/11 કરીશ એટલે મારો આન્સર મળી જશે મને 22 8 3. તો આપણો આન્સર શું આવશે? 27 3/11 મિનિટ. તો ફાઇનલ આન્સર આપણો આવશે 5:27/11 મિનિટે બંને કાંટા એકબીજાને મળશે. તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે શું પૂછ્યું છે આપણે, મળશે, કાટખૂણે આવશે અથવા તો સામસામે આવશે. બંનેમાં એક જ જેવું ફોર્મ્યુલા છે, તમે આ ફોર્મ્યુલા યાદ રાખો. નેક્સ્ટ વિડીયોમાં મેં તમને સામસામે વાળું કરાવીશ અને પછી એના નેક્સ્ટ વિડીયોમાં મેં તમને કાટખૂણાનું કરાવીશ. ફોર્મ્યુલામાં ખાલી થોડો પણ ડિફરન્સ આવશે એ આપણે ત્યારે જોઈ લઈશું. તો અત્યારે ફિલહાલ આ ફોર્મ્યુલા તમે નોટ કરી લો. x બરાબર યાદ રાખવાનું છે આગળનો સમય. આગળનો સમય મતલબ 5 અને 6 છે તો આગળના કેટલા કહેવાય? 5. બસ x ની જગ્યાએ આપણે 5 મૂકશું અને સાદુરૂપ આપશું, સિમ્પ્લિફાય કરશું એટલે આપણો આન્સર મળી જશે, બરાબર. તો મિત્રો આઈ હોપ કે તમને મજા આવી ગઈ હશે અને આ જ ટાઈપના વિડીયો આપણે આગળ પણ કરીશું જેમાં આપણે સામસામે અને કાટખૂણે ચર્ચા કરીશું અને મિરર ઇમેજ વોટર ઇમેજ પણ ટૂંકની ચર્ચા કરીશું. તો ટેક્સ ફોર વોચિંગ માય વિડીયો.